હા એની મને જેમ લઈ કીધું તું ડોઈસીન કપડાં પહેરીને આવી બેજે, આ હજી નું આવ્યો મહણીઓ ક્યારે આવશે? આ ડોઈસીન કપડામાં ગરમી એવી થાય છે. ઉભો થા ઉભો થા, ઇલા વિયાયો. હા પહેરીને વિયો આવ્યો. પણ ભલામણા મને એ તો કે આ ડોશીના કપડા કા પહેર્યા અને તે કા પહેર્યા? એટલે આ ચોરી કરવા જવાનું છે ન હોય. હા ક્યાં કણે? સરપસના ઘરે. સરપસના ઘરે? હા એના ઘરે શું ચોરશું? એની વવે 10 લાખનો હાર લીધો છે. ન હોય. હા અરે બાપરે, તો હવે આપણે ઉપાયા જવાનું? હા પણ ભલામણા સરપસ માથા ભરે છે. એટલે આપણે એ યોજ્યો જાત્રા કરવા. આ શ્રાવણ મહિનો હે ને, એ જાત્રા કરવા યોજ્યો છે. અને ઘરે એના ઘરના રહ્યા ને એ આખો મહિનો શ્રાવણ મહિનો ધૂન રાખે છે. એ ધૂન આપણે ધૂન બોલવા જવાનું ગામના બહેરા રે, અને સરપસના વહુ પાસે જઈને બેસવાનું. હારનો આપણે ઘા આવે ને એટલે લઈને. હું પણ તારો બાપ અહીંયા ઓળખી નહીં જાય ને કોઈ? કોઈ ન ઓળખે. હાલ તું હટ. હાલ તે બીજું શું હોય? એ ઘોડા જેવા એમ ન હોય, કાંઈક જરાક બહેરા ની હાલ કઈ. અરે વાહ વાહ, હાલ હું એવી રીતે આવું. એ તમને બધી બાયુને તો ખબર જ હશે કે મારા ઘરના છે ને ગયા છે હરિદ્વાર. તો એ હરિદ્વાર ગયા છે ને તો મને કીધું છે કે 1 મહિના સુધી વાંચી તમે ભજન કીર્તન જ કરજો, ધૂઈન ગાજો. તો આપણે બધાને ધૂઈનું જ ગાવાની છે. હવે 4 ધૂઈનું ગાઈ નાખી, 1 ધૂઈન ગાઈ નાખી ને એટલે 5 થઈ જાય. હાલો આપણે 1 ધૂઈન પૂરી કરી નાખી. એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હો તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હો પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી, પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી, હો હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હો તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હો ગણેશજી ના પિતા તમારી ધૂન લાગી, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, ભોળાનાથની જય. હવે છે ને 5 ધૂઈનું થઈ ગઈ છે. હવે મારા ઘરે છે ને આજનો પ્રસાદ રાખ્યો છે, એટલે બધી બાયુ છે ને એકટાણું કરીને પસી જાયજો, કેમ કે બધાને વાર તો હશે જ તે. તમારે જવું હોય ને તો તમે જાઓ, અને આ બીજી બધી બાયુ પ્રસાદી લઈને જશે. અને છે ને ગઢમાં પાછા કાલે આવજો, કાલે ધૂન બોલવાની છે. ગોપી તું આવજે, અને તાર પડખે બીજી બાઈ હોય ને એને કેજે, એટલે એ આવે. આપણે થોડીક જાજી બાઈ હોય ને તો ધૂન બોલવાની મજા આવે. અને હું જોઈ જોઉં પ્રસાદી બધી તૈયાર તો છે ને. અમારો હાર કે ગયો? અહીં તમારે કોઈ પાસે નથી ને મારા હાર? મને લાગે છે આ ઓલી બે બાઈ હોતી ને જી એકટાણું કરવા ના પાડી, ઈજ લઈને વૈજેલી છે. જયારે ધોઈ નું બોલતા આવે ને ત્યારે કાઢ લીધો હોય છે. હું કરશું, એક કામ કરું, પોલીસ ને ફોન કરી દઉં. સાહેબ, હમણાં આપણા ફતેપુર ગામમાં શાંતિ લાગે છે, એ કોઈ કેસ બેસે નથી આવતા. શાંતિ જોઈને હતા એટલે આપણે જેલમાં પૂજા છે. એ હાસું હો તમારું. કોનો ફોન આવ્યો? હલો, એ સાહેબ હું રાધા બોલું છું. હા રાધા બેન. એ મારો 10 લાખનો હાર ચોરી થઈ ગયો છે. શું
10 લાખ રૂપિયા નો હાર ચોરાઈ ગયો. હા સાહેબ, અને મને લાગે છે અમે ધૂનું બોલતી હતી ને ત્યાર બે બાયુ વહી ગઈ હતી, એટલે ઈ કદાચ ચોરી ગયું હોય. એ વાંધો ને, હાલો અમે આવી જ છીએ ફટાફટ. હા સાહેબ, તમે આવો. સાહેબ, હા, ઓલા રાધાબેન નો 10 લાખ રૂપિયા નો હાર ચોરાઈ ગયો છે. હાલો તો સાહેબ, હાલો ફટાફટ ચાલુ કરો. હાલે આમ બેહો ગાડીમાં. હાલો હાલો સાહેબ, ઉતાવળ રાખો, જવા દો ફટાફટ. મારા દીકરા ધોરાજી એ ચોર્યું કરે છે, બોલો. વાહ જેમલા વાહ, બાકી શું તારો આઈડિયો હતો એ કાઝડા? જોયો ને આપણો આઈડિયો? બાકી જોયો હો, આજ 10 લાખ નો હોય 20 લાખ નો હોય, ખબકાઈ લીધો ને. ખબકાઈ લીધો, આમ જોતો કરો. સમજો, ચોરી છે ને આવી મોટી જ કરવાની. નાની ચોરી કોઈ નહીં કરવાની. અને આમ જો અહીં કોક આવે ને, એ પેલા હાલ નીકળે જા. હા, આ તો આપણે સામો પડી ગયો. હંતાડ દે. કોણ લઈ ગયું છે મારો હાર? સાહેબ આવે ને પછી ખબર પડે. તો 10 લાખ નો હાર હતો ને બોલ ચોરી ને વહી ગયું. સાહેબ આવ્યા. કિનો હાર ચોરાઈ ગયો છે? સાહેબ મારો હાર ચોરાઈ ગયો છે ને, મેં તમને ફોન કર્યો હતો. કેટલાનો હાર હતો? 10 લાખ નો. તમાર ગામની કોઈ બાયુ હતી? એ સાહેબ, એ બાયુ અમાર ગામની હતી ક્યાંની એ તો ન ખબર. અહીં કોણ બેઠી હતી, લાજ કાઢી હતી, હું તો ઓળખતી નથી એને. એ બાયુ ગઈ કેલી પા? આમ ગયું સાહેબ. આમ ગયું છે? હા સાહેબ. આ બાયુ રહી ને એ આગી નહીં ગઈ હોય તો એક કામ કરી, આપણે એની વાહે જાય. હાલો બધા, હાલો હાલો હાલો, કેવો જીપમાં? હા બેટા. હા સાંજે સુગર રમવા ગયો હતો તું? હા. કેટલા જીતો? તારો બા ભાઈ લઈ ગયો 2000 રૂપિયા. તે હું કાકા વી મેકા સાંજે ટંગડી ફટકાણી મને નો હોય. હા બાપના. આપડે શું જીવું? તારી બાપ બયું મૂસ્યું હોય કઈ? જોયું. હા ભલે જોયું, હાલ તું ઘરે હુઈ જશે. જવા દો, જવા દો સાહેબ ફટાફટ. મારું દીકરું બે જણા આયલા આવે છે, એને પૂછવું જોઈએ. અરે અહીંયા આવો. આમ ક્યાં ગયા હતા? ક્યાંય નહીં સાહેબ, બજારે આયલા આવતા હતા. સાચું બોલો. હા લે, ખોટું થોડા બોલતા હોય. કઈ તમે બે બયું ને ભાઈરી? બયું? હા હા, ટીટિયા બે બયું હામી નો ચડી. પણ એને સાહેબ મૂસું હતી. મૂસું હતી? અને એ તો જણ જેવા લાગતા હતા. નો હોય. દેખાડો બેહો ગાડીમાં. તમારો હાર ચોરી ગયા? હા મારો હાર. એ હાલો આગળ નહીં ગયા હોય. જવા દો સાહેબ, ગાઓ ગા ફટાફટ. હાલો હાલો સાહેબ, ભાગી જશે, ઉતાવળ રાખો. જેમલા, હવે આ હાર નું શું કરવાનું છે? અમે કઈ નહીં, આનો આપણે ભાગ પણ લેવાનો. હા તો વાંધો નહીં. પેલા હવે તારો બાપ ભાઈ સાહેબ ની ગાડી આવે. બોલતો નહીં કઈ, લાજ કાઢી ને ઉભો રહી જા. સાહેબ આપડા આજ હતા બે. આજ બે હતા ને? હા. દાદા બોન, આ તમારા ઘરે બે જણી આવી હતી આજ હતી ને? હા સાહેબ, આ બે બાયુ જ માર ઘરે ધૂન માં આવી હતી. હલે આ મોઢું ખોલ. મોઢું ખોલ આવીને શું કામ છે તમાર? હવે આમ મોઢું ખોલ. તે બારી નો લેશો પાદર. ખોલ મોઢું. આમ જોવો તો ખરા સાહેબ, બાયુ ના લુગડા પહેરીને ચોરીઓ કરે છે મારા દીકરા. હે સાહેબ, કરી શકે? સાહેબ નહીં કરું, મારજો નહીં. મારું નહીં, શું કરું તને?
લાય હાર ક્યાં ગયો લાય આલી વાર તમારો વાર કે દુ ને આવું કરો છો કોઈ દિન નહીં આ પહેલી વાર હતી અહીં આવી તો તું હતો ને ભેગો હે માલતી ના થાવ હાલો કમાવા જાવ ખબર પડે 2 લાખ નો હાર ચોરી લીધો બોલો થાવ હાલતી નામ મારા દીકરા ચોરી કરે છે બેવો તમારો હાર આવી ગયો ને હા સાહેબ આવી ગયો હવે જાઓ તમે કઈ રીત ખબર જવા દો સાહેબ